ભર લોકસભાની બેઠક પર સતત છઠ્ઠી ટર્મમાં મનસુખ વસાવાને રિપીટ કરાતા હોદ્દેદારોએ ખુશી વ્યક્ત કરી. છોટુ વસાવાએ ઘરની બહાર નીકળવાની જરૂર, મનસુખ વસાવા. મનસુખ વસાવાને મેન્ડેટ મળતા જ કાર્યાલય પર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ. બીટીપી કે કોંગ્રેસથી ભાજપને કોઈ જ ફરક પડવાનું નથી, મનસુખ વસાવાનું રટાણ. પણિયાદ્રા ગામે મહિલા સરપંચના ભાઈએ સગીરાને ઢીબી નાખતા સગીરા 4 દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. ઈજાગ્રસ્તને ફરિયાદ ખેંચવા પોલીસનું દબાણના આક્ષેપ. આરોપીને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ. મહિલા સરપંચના ભાઈએ સગીરાને જ લાકડીના સપાટા મારતા ગંભીર ઈજા. ભરૂચ લોકસભાની બેઠક ઉપર ભાજપમાંથી સતત છઠ્ઠી ટર્મ માટે પણ મનસુખ વસાવાને મેદાનમાં ઉતારવામાં આવતાની સાથે જ ભાજપના હોદ્દેદારોએ મનસુખ વસાવાની ઉમેદવારીને આવકારી લઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચમાં લોકસભાની બેઠક ઉપર મનસુખ વસાવાને રિપીટ નથી કરવાના તે વાતને લઈ અનેક લોકોએ ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે ધમપછાડા કર્યા હતા, પરંતુ પ્રદેશમાંથી સતત છઠ્ઠી ટર્મ માટે પણ મનસુખભાઈ વસાવાને પુનઃ રિપીટ કરતા ટિકિટ મેળવવાની રેસમાં રહેલાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે સતત છઠ્ઠી ટર્મ માટે પણ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હોદ્દેદારો કાર્યકરોએ મનસુખ વસાવાને આવકારી લઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છોટુ વસાવાના આક્ષેપ છે કે ટ્રાઇબલ વિસ્તારમાં વિકાસ નથી થયો, ત્યારે મનસુખ વસાવાએ હસીને જવાબ આપ્યો કે છોટુ વસાવા ઘરની બહાર નીકળે ઘરમાં બેસીને તો નિવેદનો આપે છે. શું મનસુખ વસાવાએ શું જણાવ્યું તેની ઉપર નજર કરીએ. ટ્રાઇબલ એરિયામાંથી આપ આવો છો તો છોટુભાઈનો એવો આક્ષેપ છે કે ટ્રાઇબલ એરિયાની અંદર આપણે વિકાસ નથી થયો, તો આપ શું માનો છો, શું કહેશો? છોટુભાઈ પેલી વખત ઘરની બહાર નીકળતા નથી, ઘરમાં બેસી નિવેદનો કરે છે, મારી સાથે આવે ટ્રાઇબલ એરિયાની અંદર, પહાડોની અંદર, જંગલોની અંદર, કે અમે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અમે કેવા કામો કર્યા છે. રિઝર્વ ફોરેસ્ટના એરિયાની અંદર રોડ બનાવ્યા છે, રસ્તા બનાવ્યા છે, પુલ બનાવ્યા છે, લાઇટ નહોતી ત્યાં લાઇટો આપી છે ફોરેસ્ટ એરિયાની અંદર. કોંગ્રેસના શાસનની અંદર લોકો એક પેલું પશુ જેવું જીવન જીવતા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આજે ખુશીનો આનંદનો માહોલ છે. અત્રે ઉલ્લેખની બાબત એ છે કે ભારતસિંહ પરમાર વિધાનસભા હોય કે લોકસભા ટિકિટ મેળવવા માટે દાવેદારી કરતા હોય છે, પરંતુ પ્રદેશ તેઓને મોકો ન આપતા લોકોમાં એક પ્રશ્ન ચર્ચાનો બની ગયો છે કે ભારતસિંહ પરમાર પોતાના વિસ્તારમાં નગરપાલિકાની બેઠક જીતાડી નથી શકતા તો તેઓને પ્રદેશ ક્યાંથી ટિકિટ આપે. તે વાતને લઈ લોકોમાં કુતૂહલ સર્જી રહ્યું છે. મનસુખ વસાવાએ બહુમતી મતથી જીતવાની આશા વ્યક્ત કરી છે. દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિત શાહનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને સૌથી વધારે હું આભાર માનું છું કે મારા તાલુકાના હોદ્દેદારો, તાલુકાના કાર્યકર્તાઓ અને જિલ્લાના કાર્યકર્તાઓ અને જિલ્લા સંગઠન અને મારા સન્માનીય ધારાસભ્યશ્રીએ જે મારું નામ રિપીટ કરવા માટે આગળ મૂક્યું અને મને વધુ પ્રોત્સાહિત કર્યો, એના માટે આ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું વિશ્વાસ અપાવું છું કે આવનારા દિવસોમાં પણ 5 ટર્મમાં અમે બધા સાથે મળીને કામ કર્યું છે, એ જ રીતના આવનારા દિવસોમાં પણ અમે ભરૂચ જિલ્લાના વિકાસ માટે, લોકસભાના સંપૂર્ણ વિકાસ માટે, ભારતીય જનતા પાર્ટીની સરકારોના કામ જનતા સુધી પહોંચાડવા માટે અમે પૂરા પ્રયાસો કરીશું અને પ્રજાની અપેક્ષા, અમારા પ્રજાની અપેક્ષા મુજબ અમે પૂરા કામો કરીશું. વાગરા તાલુકાના પણિયાદ્રા ગામે મહિલા સરપંચના ભાઈએ સગીરાને જ માર મારતા સગીરા 4 દિવસથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પોલીસ આરોપીને છાવરતી હોવાના આક્ષેપ કર્યા હતા. પણિયાદ્રા ગામે મહિલા સરપંચના ભાઈનું પરણિતા સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે સગીરા પરણિતાના પતિને ચઢાવતી હોવાની શંકાએ મહિલા સરપંચના ભાઈ પ્રવીણભાઈ રાયજીભાઈ ગોહિલે ગત રોજ રાત્રિએ 8 કલાકે અચાનક લાકડીના સપાટા સાથે ધસી આવી ઘરની લાઇટ બંધ કરી લાકડીના સપાટા મારતા તેણીને પગમાં ઈજા થતા સગીરાને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા તેની સારવાર ચાલુ છે. જોકે સગીરાએ પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે પોલીસ આરોપીને છાવડી રહી છે. આરોપીની ધરપકડ કરવાના બદલે ફરિયાદ પરત ખેંચવા માટે સગીરાને પોલીસ દબાણ કરતી હોવાના આક્ષેપ સાથે સગીરાએ ન્યાય મેળવવા માટે ભરૂચ એસપીના શરણે જનાર હોવાનું જણાવ્યું હતું. મહિલા સરપંચના ભાઈએ મને વગર ગુને મને મારી ને પોલીસવાળા મને એવું દબાણ કરે છે કે કેસ પાછો લઈ લો એવું બધું કહેવામાં આવે છે. પોલીસવાળા મને ધમકી પણ આપે છે, એવું કહે કે છોકરી તું વગર ગુને ફસાઈ જશે. ને પોલીસવાળાએ હજુ 4 દિવસથી હું ગંભીર હાલતમાં છે, તોય પોલીસવાળાએ એની ધરપકડ કરી નથી, તોય એને જેલમાં હજુ પૂર્યો નથી. તે
એ લફરા બાબ એ જે અફેર ચાલતું હતું તે લફરાવાળાની લીધે મને મારી ને લાઇટ બંધ કરીને બોજ મારી તે મારા પગ બગ બધું એ થઈ ગયું, તહીં લગીન મને મારી, મારથી ચલાતું હોય નહીં પગે. અંકલેશ્વરમાં લોકસભાની ચૂંટણી ટાણે જ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યકર સંમેલનમાં અર્જુન મોઢવાડિયાએ ભાજપ ઉપર તીખા પ્રહાર કર્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યકર સંમેલનમાં કોંગ્રેસ પ્રદેશના અર્જુન મોઢવાડિયાએ ઉપસ્થિત રહી ભાજપની સરકાર પર ભાજપની સરકારે આપેલા વચનો પૂરા પાડવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ કર્યા હતા. કાર્યકર સંમેલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાજુ ફ્રંડવાલા, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જાતિ અને ધર્મના નામે વાત કરી અને 2014માં એમણે જે વચનો આપ્યા હતા, ખાસ કરીને યુવાનોને 2 કરોડ નોકરીઓ આપવાની, ખેડૂતોને 1.5 ગણા ભાવ આપવાના, સુરક્ષાની સ્થિતિ છે મજબૂત કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો, મહિલાઓની સુરક્ષા માટેના અનેક વચનો અપાયા હતા. એ ઉપરાંત જે આરોગ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં પણ અનેક વાતો કરી હતી, પરંતુ એમાંનું કશું થયું નહીં. ઉલટાના નોટબંધી અને ગબ્બરસિંગ ટેક્સ લઈ આવી અને નાના વેપારીઓ અને નાના ધંધા રોજગાર કરવાવાળાનો ધંધા રોજગારને ચોપાટ કરી નાખ્યા, અનેક લોકો બેકાર બન્યા અને એને કારણે દેશની અંદર આર્થિક સામાજિક કાનૂની રીતે અંધાધૂંધી વ્યાપી છે. આપણી જે સંસ્થાઓ છે એના ઉપર મોટો હુમલો કરી અને બંધારણની સંસ્થાઓને પંગુ બનાવી દેવામાં આવી છે. એનો જવાબ ગુજરાત અને દેશની જનતા આગામી ચૂંટણીમાં આપશે અને ભારે મોટું પરિવર્તન દેશમાં આવવાનું છે. મનસુખ વસાવાને છઠ્ઠી વખત રિપીટ કરવામાં આવતા સામે કોંગ્રેસમાં પણ છોટુ વસાવાને ટિકિટ અપાવવા માટે ધમપછાડા થઈ રહ્યા છે, પરંતુ છોટુભાઈ વસાવા છે કે માનતા નથી. ભરૂચ લોકસભા બેઠકમાંથી અનેક અટકળો, ઉત્તેજનાઓ અને તર્ક વિતર્કો બાદ આખરે ભાજપે આ વખતે પણ મનસુખ વસાવાને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેતા સામા પક્ષે કોંગ્રેસના સમીકરણોમાં બદલાવ આવે તેવા એંધાણ ઉભા થયા છે. ભરૂચ કોંગ્રેસના લઘુમતી અને પટેલ દરબાર આગેવાનોના મંતવ્યોની ધરાર અવગણના વચ્ચે અહેમદ પટેલ છોટુ વસાવાને કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી લડાવવા માટે મનામણા કરતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજ્યસભા ચૂંટણીનું ઋણ અદા કરવા સાથે છોટુ વસાવાના ખભે બેસી અહેમદ પટેલને ભરૂચ લોકસભા બેઠકની વેતરણી પાર કરવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ છોટુ વસાવા બીટીપીમાંથી જ ચૂંટણી લડવા મક્કમ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક આ વખતે કમર કસવાવાળી બની રહી છે. એક તરફ બીટીપીનો વધતો જતો પ્રભાવ અને બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં બીટીપી સાથેના ગઠબંધનમાં આશિકા સફળતા મળતા આ વખતે કોંગ્રેસે છોટુભાઈના ખભે બેસી ભાજપને પછાડવાની રણનીતિ અપનાવી છે. કોંગ્રેસે છોટુભાઈને ખુલ્લો આહવાન કરી કોંગ્રેસના બેનર હેઠળ ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા મનાવી રહ્યા છે. જોકે બીજી બાજુ છોટુ વસાવા બીટીપીના બેનર હેઠળ ચૂંટણી લડવા મક્કમ છે. પોતે બીટીપીમાંથી ચૂંટણી લડે અને કોંગ્રેસ તેમને સમર્થન આપે તેવું ગણિત છોટુભાઈનું છે, પરંતુ કોંગ્રેસના પગ પાછા પડે છે. જો કોંગ્રેસ છોટુને સમર્થન આપે તો કોંગ્રેસમાં જ આંતરિક બળવો ઉભો થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. બીજું, છોટુભાઈને સમર્થન આપવામાં કોંગ્રેસના પણ અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. આ બધી અટકળો વચ્ચે કોંગ્રેસના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલ છોટુભાઈને કોંગ્રેસના બેનર હેઠળ લડાવવા પ્રયાસ કરી રહ્યા છે. છોટુભાઈનું અક્કડ વલણ જોઈ અહેમદભાઈએ છોટુભાઈ પર જેમનો પ્રભાવ છે તેવા શરદ યાદવ સાથે વાટાઘાટો દોર ચલાવ્યો હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં છોટુભાઈએ કરેલા ઉપકારનું ઋણ અદા કરવા અહેમદભાઈ પટેલ પ્રયાસ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે છોટુભાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા તૈયાર થાય છે કે પછી તેઓ બીટીપીમાંથી ઉમેદવારી કરે અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર ન ઉભા રાખી છોટુભાઈને સમર્થન કરે અને તેમને જીતાડવા કવાયત કરે. તો બીજી તરફ કોંગ્રેસના ભરૂચ લોકસભા મત વિસ્તારના કાર્યકર સંમેલનમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ઉપસ્થિત રહેવાના સમાચારના પગલે કોંગ્રેસમાંથી ફૈઝલ પટેલને ચૂંટણી જંગમાં ઉતારવાની ચર્ચાઓ ઉઠી હતી, જેને લઈ કોંગ્રેસ છાવણીમાં ઉત્તેજના ઉભી થઈ હતી. પરંતુ ભાજપમાંથી મનસુખભાઈ વસાવાના નામની ઘોષણા થયાના ગણતરીના કલાકોમાં જ ફૈઝલ પટેલે જાણે પાણીમાં બેસી ગયા હતા.
ફૈઝલ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરી પોતે ચૂંટણી નહીં લડે તેવો ખુલાસો કરતા જ કોંગ્રેસનો ઉત્સાહ 16 વોટરનો ઉભળો સાબિત થયો છે. વાગા તાલુકા પંચાયત કચેરી ફરી એકવાર વિવાદના વમણમાં ફસાતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. થોડા દિવસ અગાઉ વાગરા તાલુકા વિકાસ અધિકારીની કચેરીની પત્રકારો દ્વારા આકસ્મિક મુલાકાત ટાણે તેઓની ઓફિસના પંખા તેમજ લાઇટો ચાલુ હાલતમાં નજરે પડી હતી, જ્યારે ટીડીઓ તેમને ઓફિસમાં ગેરહાજર નજરે પડ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ સહિત વિવિધ વિભાગોની મુલાકાત લેતા ત્યાં પણ વીજળીનો બિનજરૂરી રીતે બેફામ દુરુપયોગ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યારે આજે ફરી એકવાર વાગરા તાલુકા પંચાયતનું નામ વિવાદમાં ચક્રવ્યૂહમાં આવતા આખા વાગરા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. અપહરણ, બળાત્કાર તેમજ ચોરી જેવા ગુનાહિત કૃત્યો મોટર કારના સફેદ કાચ પર કાળા રંગની ફિલ્મ લગાવીને આચરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેને અંકુશમાં લેવા સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં મોટર વ્હીકલ ઉપર લગાવવામાં આવતી બ્લેક ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ સેક્શન 177 અંતર્ગત કલમ 25માં દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ વાગરા તાલુકાના વિકાસની જવાબદારીનો તાજ જેના માથે મુકાયેલ છે એવા મહિલા તાલુકા વિકાસ અધિકારી પિનાકીની ભાગોડાએ નીતિ નિયમ તેમજ સુપ્રીમ કોર્ટના હુકમને અભરાઈએ ચડાવી પોતાની ખાનગી નહીં પણ સરકારી ગાડીના ગ્લાસની જ ઉપર બ્લેક ફિલ્મ લગાવી એક સરકારી અધિકારી તરીકે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના ધજાગડા ઉડાવવામાં આવી રહ્યા છે, જેને કારણે સમગ્ર સરકારી તંત્રમાં ટીડીઓ કાયદાને ઘોડીને પી જવાની હકીકતથી ભારે નારાજગી પસરી જવા પામી છે. જિલ્લા કલેક્ટર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. સરકાર દ્વારા અનેક કાયદાઓ બનાવવામાં આવે છે જેનું પ્રજા પાસે અમલીકરણ કરવા માટે જે તે ખાતાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવતી હોય છે. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે કાર ચાલકો દ્વારા લગાવવામાં આવતી બ્લેક ફિલ્મ બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો હતો, અને જે કેન્દ્ર સરકાર દ્વારા જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા તેનામાં દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી. આજે તાલુકા વિકાસ વાગરા તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડી ઉપર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે. એવું તો શું સરકારી ગાડીમાં કૃત્ય કરવામાં આવતું હશે જેના કારણે તેઓને બ્લેક ફિલ્મ લગાવવાની ફરજ પડી, જેવા અનેક પ્રશ્નો તાલુકાની પ્રજામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ શું સરકારી તંત્ર દ્વારા કાયદો ભૂલી ગયેલા અધિકારીને કાયદાનું ભાન કરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે. રિપોર્ટ ચેનલ ઇન ભરૂચ માટે ઇરફાન ગોરજી, વાગડા. આદિવાસી સમાજ વિકાસ મંડળ દ્વારા આદિવાસી રૂઢિ પરંપરાગત હોળી અને આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે આદિવાસી સમાજ વિકાસ મંડળ દ્વારા આદિવાસી રૂઢિ પરંપરાગત હોળી અને આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે અકાળે અવસાન પામેલા યુવા આગેવાન અનિલ વસાવાની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી, જે બાદ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં યુથ પાવર વાલિયાના રજની વસાવા, વિનય વસાવા અને સભ્યો તેમજ આદિવાસી એકતા યુવક મંડળ અંકલેશ્વર સભ્યો અને આદિવાસી સમાજ વિકાસ મંડળ આગેવાનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખાતે ઉત્તર ગુજરાત બહુવન ગોળ રાજપૂત સમાજનો પ્રથમ સ્નેહમિલન સંમેલન યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની વિઝન સ્કૂલની પાસે આવેલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડી ખાતે ઉત્તર ગુજરાત બહુવન ગોળ રાજપૂત સમાજનો પ્રથમ સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન સમારંભમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં બલદેવસિંહ રાજપૂત, હમીરસિંહ રાજપૂત અને સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ એસઓજી પોલીસે નવી મુંબઈથી અપહરણ કરાયેલા બાળકને મુક્ત કરાવી અપહરણ કરનાર પતિ પત્ની વિરુદ્ધ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસઓજી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કાર નંબર MH02EH4206 માં નવી મુંબઈથી બાળકનું અપહરણ કરી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યું છે. જે બાતમીને આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે ઊભી હતી તે વેળા બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી મૂળ રાજસ્થાનના અને નવી મુંબઈ ઉલવા સેક્ટર 8માં રહેતા અપહરણકર્તા જીનતસિંહ બેચરસિંહ રાવ અને સિરોજબેન જીનતસિંહ રાવને ઝડપી પાડી અપહરણ કરાયેલા 3 વર્ષના બાળક અયાન અબ્દુલ હમીદ શેખને અપહરણકારોની ચુગલમાંથી મુક્ત કરાવી ઝડપાયેલા બંને અપહરણકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.